हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। वेलकम बैक टू आवर ऑनलाइन क्लास विथ बेस्ट इंग्लिश स्कूल। आई होप यू ऑल आर फिट एंड फाइन एंड डूइंग योर होमवर्क डेली। सो टुडे इन थर्ड स्टैंडर्ड वी आर गोइंग विथ गुजराती सब्जेक्ट। इन गुजराती लास्ट लेक्चर वी सॉल्व द क्वेश्चन आंसर इन द टेक्स्ट बुक। टुडे वी आर गोइंग टू स्टार्ट अवर न्यू लेसन, लेसन 4, लालजी ने खाई गई बाजरी। तो बधा पोतपोतानी चोपड़ी साथे लई लो। एमां पेज नंबर 36 खोलो। आपणे आजे नवो पाठ शुरू करवा जई रह्या छीए, लालजी ने खाई गई बाजरी। जुओ, सौथी पहेला एक तमने रमूज वाळू गीत आपेलू छे। रमूज मीन्स फनी। चलो ए गईए। एन घेन दीवा घेन आप मां उड़े सुपरमैन, साथे रमता निक्की नरेन बगप करो टेन ठरेन। लईने दफ्तर पार्टी पेन स्कूल आव्यो स्पाइडरमैन, भणवा बैठो छापरे छोकरा बोल्या वापरे। पीने आखू दूधनू केन झाड़ पर चढ़ियो फेट मैन, झाड़ तूट्यू टरलटा हसो छोकरा हा हा हा। हतुं ने रमूजवाड़ू गीत। गीत वाँचता वाँचता अपन हँसवू आवे ने एवुं हतुं। जुओ फरीथी। एन घेन दीवा घेन आपमां उड़े सुपरमैन, साथे रमता निक्की नरेन बकअप करो ठेन टेन। लईने दफ्तर पार्टी पेन स्कूल आव्यो स्पाइडरमैन, भणवा बैठो छापरे छोकरा बोल्या वापरे। पीने आखो दूधनू केन झाड़ पर चढ़ियो फेट मैन, झाड़ तूट्यू टरलटा हस्यो छोकरा हा हा हा। તમે બી આ ગીત ઘરેથી વાંચજો, તમને બી મજા આવશે। હવે જુઓ, બીજા પેજ પર તમને એક ચિત્ર આપેલું છે, દેખાય છે? હવે આ ચિત્ર જોઈને તમને હસવું તો આવશે જ ને, કેમ? કારણ કે જુઓ, ઝાડ ઉપર તરબૂજ ઉગેલા છે। તરબૂજ ઝાડ ઉપર થાય ના થાય? એના પછી જુઓ, આ જે ચાડીઓ છે ને એ શું કરે છે? સૂરજ પાસે ચાંદ સ્ટાર ચાંદો તારા સૂરજ આ બધેને દોરીથી બાંધેલા છે, આવું કંઈ હોય ના હોય। એના પછી જુઓ, માણસે કેવા કપડાં પહેરેલા છે? ઉપર શર્ટ છે ને નીચે ઘાઘરો પહેરેલો છે, આવું હોય ના હોય। એના પછી આવું બાળક કંઈ ઉડે ના ઉડે ને? તો આ ચિત્ર જોઈને તમને કઈ કઈક અલગ વસ્તુ લાગી? એક તો આ માણસને જોઈને, આ ચાડીઓ જોઈને, પછી આ ઝાડ ઉપર તરબૂચ જોઈને, આવું બધું જોઈને આપણને હસવું આવે છે, હે? ચલો હવે આપણે જોઈએ આપણી વાર્તા। લાલિયો ક્યાં ગયો જોઈએ। એક નાનકડું ગામ, ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે। તેમની પાસે બે બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ લાલિયો। નામ ગામમાં કોણ હતું? સોમાભાઈ। તે કોણ હતા? ખેડૂત। હવે તેમની પાસે બે બળદ હતા, એકનું નામ શું હતું? કાળિયો અને બીજાનું નામ લાલિયો। બંને બળદ એમને ખૂબ વહાલા। માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો। વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે। સોમાભાઈ બંને બળદ લઈને ખેતર ખેડવા ગયા। અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ। હવે માર્ચ મહિનો હતો, ખેતર ખેડવું પડે। આપણે કોઈ પણ પાક ઉગાડવો હોય તેની પહેલાં શું કરવું પડે? ખેતર ખેડવું પડે। તો આ બંને વળદ લઈને શું ગયા? ખેતર ખેડવા ગયા, પણ ખેતર ખેડતા બપોર થઈ ગઈ। રેવાબેન ભાતું આપી ગયા, ભાતું એટલે કે ખાવાનું। રેવાબેન કોણ? તેમના પત્ની। સોમાભાઈ ખાઈને આરામ કરવા સૂતા, જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ। ખેતરમાં કાળિયો તો હતો પણ લાલિયો ન હતો। હવે જુઓ, અહીંયા એક ખાઈને સૂઈ ગયા છીએ, અહીંયા બે બળદ છે। સોમાભાઈએ લાલિયાને ખેતરમાં ઘણું શોધ્યો। લાલિયા એ લાલિયા, લાલજી ક્યાં છે તું? પણ તે ક્યાંય ના જડ્યો। હવે વિચારો, લાલિયો ક્યાં ગયો હશે? સોમાભાઈએ બાજરી વાવતી વખતે પણ લાલિયાને શોધ્યો, પણ લાલિયો ક્યાંય ન જડ્યો। બાજરી ઉગીને મોટી થઈ। સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરકાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ। ક્યાંક મારો લાલિયો નજરે પડે પણ લાલિયો ન જડ્યો। તમને શું લાગે છે, લાલિયો ક્યાંથી મળશે? વિચારો તો।
बाजरी पाकी गई। सोमा भाईए बाजरी ना डूंडा कापता कापता लालिया ने शोध्यो, लालियो न मळ्यो। डूंडा माथी बाजरी ना दाणा छूटा पड़िया, चाळणी थी चाळिया, तगारा मां भरिया, कोथळा मां भरीने घरे लाव्या, पण लालियो न जड्यो ते न जड्यो। कोथळा माथी बाजरी काढी फरीथी साफ करीने घंटी मां दळी, रोटला बनावता पहला बाजरीनो लोट चाळणी थी चाळी जोयो, तोय लालियो न जड्यो ते न जड्यो। सोमा भाई ने तो सतत लालियाना ज विचार आव्या करे, मारो लालियो क्या गयो हसे ने शू करतो हसे। घरना बीजा सभ्यो पण लालियानी चिंता करता हता। हवे जुओ केटलू बधुं काम थई गयुं, खेतर खेड़ाई गयुं, पाक लगाई दीधो, बाजरी उगी गई, मोटी थई गई, एना डूंडा साफ करी लीधा, बाजरीना दाणा छूटा पाड्या, तेने तगारामां भरीने घरे पण लई आया, एने घंटीमां पीसाई पण लीधुं, તેનો લોટ કરીને આપણે રોટલી પણ કરવા બેઠા બાજરાના રોટલા, પણ લાલિયો ન જડ્યો। બધાને ચિંતા થવા લાગી હવે કે લાલિયો ક્યાં ગયો હશે। નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા, સરસ મજાના ઘરમાં ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા। તમને લાગે છે કે લાલિયો મળશે? રહેવા બેન સૌની થાળીમાં એક એક રોટલો મૂક્યો। સોમાભાઈની દીકરી સપનાને રોટલાની પોપડી બહુ ભાવે, તેણે હળવેકથી પોપડી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી। બાપુ આપણો લાલિયાઓ! સોમાભાઈએ તો પોતાની થાળી ધકેલીને કૂદકો માર્યો અને પોપડી નીચે જોલ્યું તો નિરાંતે બેઠો વાગડતો હતો। લાલિયો ક્યાં કરતો હતો? રોટલાને નીચે। સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મારો વારો લાલિયો, મળી ગયો મારો લાલજી, મળી ગયો। જુઓ લાલિયો ક્યાં મળ્યો? આ ચિત્રમાં રોટલી છે એનું આમ ખોલ્યું, એની અંદર લાલિયો મળ્યો। હવે વિચારો તમે, આવી રીતે કોઈ પ્રાણી મળી શકે? ના, આ તો ખાલી એક કલ્પનાની વાર્તા છે। સોમાભાઈ શું કરતા હતા? સોમાભાઈ ખેડૂત હતા, ખેતર ખેડતા હતા। લાલિયો ક્યાંથી ખોવાયો? લાલિયો ખેતરમાંથી ખોવાયો। લાલિયો ક્યાંથી મળ્યો? લાલિયો નવા બાજરાના રોટલાના પોપડીમાંથી મળ્યો। સોમાભાઈ ક્યારે સૌથી વધારે ખુશ થયા? જ્યારે લાલિયો મળ્યો ત્યારે સોમાભાઈ સૌથી વધારે ખુશ થયા। તમને આ વાર્તામાં સૌથી વધુ શું ગમ્યું? મને આ વાર્તામાં લાલજી જેવી રીતે મળ્યો તે વાત સૌથી વધુ ગમી। કહો પહેલાં શું પછી શું? કોથળા ભર્યા, ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા, તગાડા ભર્યા, લાલિયો મળ્યો, બાજરી વાવી, ખેતર ખેડ્યું, લાલિયો ખોવાયો, ચણામાંથી ચાળ્યા। તો પહેલાં ખેતર ખેડ્યું, લાલિયો ખોવાયો, એના પછી બાજરી વાવી, ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા, ચણણીથી ચાળ્યા, તગાડા ભર્યા, કોથળા ભર્યા અને લાલિયો મળ્યો, હે ને? એના પછી ખરું હોય તો બે તાળી પાડો અને ખોટું હોય તો બે હાથ ઊંચા કરો। હવે જુઓ તમારે કરવાનું, જે વાક્ય ખરું હોય તો તમારે આવી રીતે બે તાળી પાડવાની અને ખોટું હોય તો તમારે બે હાથ ઉપર કરી દેવાના। સોમાભાઈ પાસે ધોડિયો અને લાલિયો બે એવા બળદ હતા। આ વાક્ય કેવું છે? ખોટું। કોણ હતા? કાળિયો અને લાલિયો। લાલિયો સોમાભાઈને લઈ ખેતર ખેડવા ગયો। ખોટું। સોમાભાઈ લાલિયોને લઈ ખેતર ખેડવા ગયા। સોમાભાઈ સૂતા હતા ત્યારે કાળિયો ગુમ થઈ ગયો। ખોટું। કોણ ગુમ થયો હતો? લાલિયો। બાજરી ઉગેલી જોઈ બંને બળદ ખુશ થઈ ગયા। ખોટું। બાજરી ઉગેલી જોઈને સોમાભાઈ ખુશ થઈ ગયા। લાલિયો શોધવા માટે લોટ ચાળ્યો। ખોટું। રોટલા બનાવવા માટે લોટ ચાળ્યો, રોટલામાંથી બળદ મળ્યો। સાચું છે ને? એના પછી વાક્યોમાંથી જ હ અળ અને ઘ શોધીને તેની ઉપર ટપકું કરીને ઢાંકી દો। ખેતરમાં ચાળ, હવે જો જ આવે તો અહીંયા ઢાંકી દીધું, ઘરની આસપાસ હરણા ચડતા હતા, અહીંયા શું આપેલું છે? જ અહીંયા નથી, હ આપેલું છે તો આપણે હને શું કરી દેવાનું? ઢાંકી દેવાનું। અળ નથી, ગ છે તો એને ઘાટી દઉં, ખબર પડી? તો આવી રીતે તમારે કરવાનું છે। એના પછી જ જબલાનો જ, ઘ ઘરનો ઘ, હ હરણનો હ,
अड नड नो अड, ऊ ऊनो ऊ, ऊ ऊआ उनाड़ा नो ऊ। एना पछी तमारे आ वांच आ लखवानू छे, ठीक छे। तो घरे थी तमारे पेज नंबर 41 42 अने 43 आटलू पूरू करवानू छे। अने आपणी आ सरस मजानी वार्ता हती ने, चलो एक वक्त फरीथी फटाफट वार्ता जोई लईए। एक नानकडू गाम, एमां सोमाभाई रहे, ते कोण हता? खेडूत हता। तेमनी पासे बे वडद हता, कया कया? काडियो लालियो। માર્ચ મહિનો હતો, બાજરીનો પાક લેવાનો હતો, તે ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા। ખેતર અડધું ખેડાયું એના પછી તે કોણ? એમના પત્ની રેવાબેન શું આવ્યા, તેમને ખાવાનું આપવા આવ્યા, તો એ ખાઈને સૂઈ ગયા। હવે સૂઈ ગયા અને પાછા ઉઠ્યા તો તેમણે શું જોયું? એક બળદ એટલે કે લાલિયો ખોવાઈ ગયો। બધે શોધ્યો પણ લાલિયો મળ્યો નહીં। પછી એમણે બાજરી પણ બાગી, બાજરી ઉગીને મોટી થઈ ગઈ। એના પછી પછી લાલિયાને શોધ્યો પણ તોય લાલિયો ના મળ્યો। પછી પાછો એના ડૂંડા કાપ્યા, બાજરીના જે ડૂંડા હતા તે કાપ્યા, એમાં બાજરીના દાણા છૂટા પાડ્યા, ચળણીથી ચાડ્યા, તગાડામાં ભર્યા, પણ તોય લાલિયો મળ્યો નહીં। પછી એ કોથળાને ઘરે લાવ્યા, ઘંટીમાં પીસાવ્યા, લોટ તૈયાર થયો, તોય લાલિયો મળ્યો નહીં। પછી શું થયું? રોટલા બનાવ્યા, સૌ બધા સાથે જમવા બેઠા। હવે સોમાબાઈની દીકરી સપનાએ રોટલીની પાપડી ભાવતી હતી, તો તેણે જેવી જ પાપડી ખોલી તો કોણ મળી ગયો? લાલિયો, હે ને? તો બધા લાલિયાને જોઈને ખુશ થઈ ગયા અને નાચવા લાગ્યા। ઘરેથી તમે વાંચજો, મજા આવશે। એના પછી તમારે આ જે ગીત છે ને એ બી ગાજો, રમૂજવાળું ગીત છે, ઓકે? તો પેજ નંબર 41 42 અને 43 તમારે ઘરેથી લેસનમાં પૂરું કરવાનું છે, ઓકે? બાય, સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ બી હેપી।